हाँ बेटा, अपने आज नेक्स्ट प्रश्न अपनी चर्चा करी। सौम्य मनोविकृति एटले शू अने तेना लक्षणों विगतवार समझाओ। हवे आपणे जाणीए छीए कि असाधारण मनोविज्ञान के मनोरोगशास्त्रनी अंदर जुदा जुदा प्रकारनी विकृतिओनो समावेश थाय छे। एमां सौम्य, तीव्र अने एनाथी वधारे विचित्र प्रकारनी चारित्र विकृतिओ नु प्रमाण वधारे जोवा मळे छे। तो आपणे सौम्य मनोविकृतिनी थोड़ी बात करी लईए। आपणे जाणीए छीए कि सौम्य एटले मंद, हळवी के लघु एवा शब्दथी आ विकृतिने ओळखवामां आवे छे। तेने अंग्रेजीमां साइको न्यूरोसिस तरीके ओळखाय छे, अथवा तो न्यूरोटिक रिएक्शन जेवा शब्दों सौम्य मनोविकृति माटे उपयोग में लेवाय छे। एवुं कहेवाय छे कि आ विकृति में व्यक्तिओ के दर्दीओ एनी विचार क्रिया, एनी लागणी, एना वर्तन ए थोड़ा समय माटे अथवा थोड़ा प्रमाण माटे खोरवाई जाए छे, अवरोधाई जाए छे। ए रेग्युलर एवुं वर्तन करती नथी, पण अमुक समय माटे आवा प्रकारना लक्षणों तेनी अंदर जोवा मळे छे। खास करीने एवुं कहेवाय छे के जो प्रथम हरोळना बचाव तरीके आपणी बचाव प्रयुक्तिओ संपूर्ण रीते आपणुं संरक्षण न करे अने हताशाथी सलामतीनी लागणी अने योग्यता भયમાં મુકાય, તો આપણે દ્વિતીય હરોળના બચાવ તરીકે ગતિમાન બનીએ છીએ અને તે સમયે જે મનોવિકૃતિ ઉદ્ભવે છે એને સૌમ્ય મનોવિકૃતિ કહેવાય છે। એવું લેહનર અને ક્યુબ નામના મનોવૈજ્ઞાનિકે કહ્યું છે। આપણે ખબર છે કે બચાવ પ્રયુક્તિ છે એ પણ એક જાતની હળવા પ્રકારની વિકૃતિ જ ગણાય છે, જો એનો વારંવાર ઉપયોગ કરવામાં આવે તો। થોડા સમય માટે ઉપયોગ કરવામાં આવે તો એ વિકૃતિ નથી ગણાતી, પણ આપણે ટેવ પડી જાય, વારંવાર આપણે ખોટું બોલીએ અને વારંવાર આપણે જૂઠાણાનો સહારો લઈએ તો એ ધીમે ધીમે તીવ્રતા તરફ આગળ વધે છે। એટલે અહીંયા પ્રથમ હરોળ પછીની જે વાત છે એ સૌમ્ય મનોવૃત્તિ છે, જે દ્વિતીય હરોળ કહેવાય છે। બીજી પણ એક વ્યાખ્યા એવી છે કે મુશ્કેલી કે વિકટ પરિસ્થિતિનો આપણે સામનો કરવા જતાં ભાંગી પડીએ અને તેના કારણે આપણા વ્યક્તિના આપણા વર્તનમાં થોડા કે વધારે સમય માટે જે પ્રકારની શારીરિક અને માનસિક વિકૃતિ ઉદ્ભવે છે તેને પણ સૌમ્ય મનોવિકૃતિ કહે છે। જેમ્સ પેજ નામના મનોવૈજ્ઞાનિકે આ વ્યાખ્યા આપી છે। ત્રીજી વ્યાખ્યા જોઈએ તો એવું કહેવાય છે કે આ પ્રકારની વિકૃતિમાં વ્યક્તિ ચિંતાતુર, બેચેન, અન્ય લોકો સાથે સંબંધ જાળવવા કે કાર્ય કરવા માટે અશક્તિમાન હોય છે અને તે બચાવ પ્રયુક્તિનો અતિશયોક્તિયુક્ત ઉપયોગ કરે છે અને તેને કારણે તેનામાં આવા પ્રકારની વિકૃતિ ઉદ્ભવે છે, તો તેને સૌમ્ય મનોવિકૃતિ કહે છે। એક ચોથી પણ વ્યાખ્યા આપેલી છે કે જ્યારે વ્યક્તિ સામાજિકરણ અને સાતત્ય ધરાવતી હોવા છતાં અસ્વીકાર્ય આવેગની પરિસ્થિતિમાં કે જેના કોઈ કારણો નથી અથવા જેનો કોઈ આધાર નથી છતાં પણ વ્યક્ત કરે છે, તો એ સૌમ્ય મનોવિકૃતિ તરફ ખેંચાય છે। તો આના ઉપરથી આપણે ખ્યાલ આવી જાય કે સૌમ્ય મનોવિકૃતિના દર્દીઓ છે એ એટલા ગંભીર પરિસ્થિતિ ધરાવતા હોતા નથી, એટલે કે એને કોઈ માનસિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં દાખલ કરવાની જરૂર નથી, એને માત્ર ગાઈડન્સ, નવું વાતાવરણ કે નવા ઓળખાણ કે સંબંધોની જરૂર પડે છે। એવું પણ કહે છે બધા કે વાસ્તવમાં આ રોગ છે નહીં, પણ જીવનની ઉત્પન્ન થયેલી નિરાશા
अथवा तो अमुक प्रकारनी खेचाण के आंतरिक संघर्ष ने कारणे आवी विकृति उद्भवे छे। अने आ प्रकारना रोग धरावती व्यक्तिओ के दर्दी पोतानी वर्तन समस्या ने समझी शके छे अने जो दृढ़थी धारे अथवा दृढ़तापूर्वक धारे तो ये तेनो उपाय पण शोधी शके छे अने एमांथी धीमे धीमे मुक्त थई शके छे। तेथी ज आ एक हळवी अनिच्छनीय आवेगात्मक अवस्था छे जेने कारणे केटलीक वार व्यक्ति कोई पण परिस्थितिनो सामनो करवामां असंतुलन अथवा तो अस्तव्यस्त थती जोवा मळे छे। धीमे धीमे आपणे एना लक्षणों तरफ जईए तो सौम्य मनोविकृतिनुं जे मुख्य लक्षण छे એ છે ચિંતાની હાજરી કે વ્યાકુળતા। ચિંતા એ સામાન્ય લક્ષણ છે પણ અહીંયા ચિંતા કંઈક વિશિષ્ટ પ્રકારની છે। આપણે પરીક્ષા આવવાની હોય અને એની તૈયારી કરતા હોઈએ ત્યારે આપણે આવડશે કે નહીં અથવા તો આપણા પેપરો કેવા જશે એ માટેની ચિંતા આપણે થયા કરતી હોય છે પણ એ સામાન્ય ચિંતા છે કારણ કે એનું કારણ છે કે કોઈ અમુક વિષયને લગતી આપણે ચિંતા કરીએ છીએ, કોઈ અમુક પરિસ્થિતિને લગતી ભવિષ્યની આપણે ચિંતા કરીએ છીએ। આપણે ખબર છે કે ચિંતાનો સંબંધ ભવિષ્ય સાથે છે અને ભયનો સંબંધ છે એ વર્તમાન સાથે છે। પણ અહીંયા વ્યક્તિ માટે ચિંતાની હાજરી અનિવાર્ય છે પણ વિકૃત ચિંતા છે એટલે એને ખબર નથી પડતી કે એ શેની ચિંતા કરે છે, એનું કોઈ કારણ જ નથી। એ ચિંતાથી પીડાયા કરે છે, કોઈ પણ જાતના અકારણ ચિંતાથી પીડાય છે, એ તેનામાં સ્પષ્ટ હોતી જ નથી। જેમ પરીક્ષાની વાત કરીએ સ્પષ્ટ ચિંતા છે પણ અહીંયા વ્યક્તિની ચિંતા છે અસ્પષ્ટ અને સંદિગ્ધ હોય છે અને તે વિવિધ પ્રકારની શારીરિક અને માનસિક ક્રિયાઓ દ્વારા પ્રગટ થતી જોવા મળે છે। એટલે મોટે ભાગે આવા દર્દીમાં ચિંતાની હાજરી જોવા મળે છે પણ એના કારણો હોતા નથી। બીજું, આવી જે વ્યક્તિ છે એ ભય પણ અનુભવે છે। ભયનું પણ એવું છે કે કોઈ વસ્તુ એવી દેખાય કે કોઈના અવાજો આપણે સંભળાય વ્યક્તિના અને આપણે જોઈએ એને સાંભળીએ અને એ વ્યક્તિની હાજરી હોય એને ભય લાગે જુદી વાત છે પણ અહીંયા તો કોઈ પણ જાતનો કારણ જ નથી, અકારણ ભય લાગે છે, વિકૃત ભય એ પણ સૌમ્ય મનોવિકૃતિનું એક કારણ છે। કોઈ પણ વ્યક્તિ સામે છે એની છતાં પણ દેખાયા કરે, કોઈ પણ વ્યક્તિ છે એની છતાં એના અવાજો સંભળાયા કરે તો આ પ્રકારના જે આવેગો છે ભયના એ પણ વ્યક્તિમાં જોવા મળે છે, વિકૃત પ્રકારના ભય જોવા મળે છે। આપણે કોઈ જીવજંતુથી ભય લાગે એ જ સામાન્ય ભય છે પણ કંઈ છે જ નહીં છતાં પણ એને એમ થાય કે મને કોઈ મારી નાખશે અથવા તો મારા ઉપર કંઈ વસ્તુ આવી પડશે અથવા મને કોઈ કરડી જશે, તો આવા પ્રકારની વાત છે એ વિકૃત ભય છે, અકારણ ભય છે, અસ્પષ્ટ ભય છે, તો એ પોતાની પ્રતિક્રિયા દ્વારા વ્યક્ત કરે છે। ત્રીજું લક્ષણ એનું એવું છે કે પુનરાવર્તિત વ્યાપારો। આવી વ્યક્તિ છે એ સતત એકની એક પ્રવૃત્તિ કર્યા કરે છે અને એ પ્રવૃત્તિ કરે છે એની એને ખબર પણ છે પણ એ અટકી શકતી નથી, જેને અનિવાર્ય ક્રિયા દબાણ તરીકે ઓળખવામાં આવે છે। પુનરાવર્તિત વ્યાપારો કરે છે એટલે કે પોતાના જીવનમાં પરિસ્થિતિ પ્રમાણે નવી તેઓ એ પાડી શકતી નથી, એના માટે અસમર્થ છે અને એને કારણે જ અમુક વ્યવહાર કે વર્તન કે ક્રિયાઓનું એ પુનરાવર્તન કર્યા કરે છે। રાત્રે સૂતી વખતે વારંવાર તપાસ કરવા જાય કે બારણું બંધ કર્યું છે કે નહીં, ફરીથી કરીને આવે પાછું બારણું બંધ કર્યું છે કે નહીં તપાસ કરવા જાય, તો આ એક પ્રકારની અનિવાર્ય ક્રિયા એનામાં જોવા મળે છે।
રસોઈ કરતે કરતે કૂકર બંધ કર્યું છે કે નહીં, ગેસ બંધ કર્યો છે કે નહીં, પાણીનો નળ બંધ કર્યો છે કે નહીં, વારંવાર હાથ ધોયા કરે છે, એને એમ થાય છે કે મારા હાથ ગંદા થઈ ગયા છે. અત્યારે હાથ ધોવા એ જરૂરી છે સેનેટાઇઝ કરવા માટે, પણ અહીંયા વ્યક્તિ કોઈ પણ જાતના કાંઈ રોગ વગર એ પોતાની પ્રતિક્રિયા આવી પુનરાવર્તન સ્વરૂપમાં કર્યા કરે છે. એને ખ્યાલ પણ છે કે હું આ બીજી વાર જાઉં છું, આ ત્રીજી વાર જાઉં છું, પણ એ અટકી શકતી નથી. તો અનિવાર્ય ક્રિયા દબાણ છે એ સૌમ્ય મનોકૃતિના દર્દીમાં જોવા મળે છે, અને સાથે સાથે અનિવાર્ય મનોદબાણ પણ જોવા મળે છે. એને સતત એવા વિચારો આવ્યા કરે છે અને એ વિચારો સંદિગ્ધ હોતા નથી, અસંદિગ્ધ હોય છે, ખરાબ વિચારો આવ્યા કરે છે અને એને એ અટકાવી શકતી નથી. એના મનમાં કોઈને મારી નાખવાના અથવા તો એને કોઈ મારી નાખશે એવા ભયભીત વિચારો આવ્યા કરે છે અને એમાંથી એ બચી શકતી નથી, એમાંથી છૂટી શકતી નથી. અને આવા વિચારો વારંવાર આવે છે, એટલે પુનરાવર્તનાત્મક રીતે એ વિચારો આવ્યા કરે છે, એટલે એ સૌમ્ય મનોવૃત્તિ તરફ જતી રહે છે. મિત્રો, બીજી વાત એ છે કે આવી વ્યક્તિઓમાં આત્મકેન્દ્રીપણું હોય છે, એટલે કે વ્યક્તિ આત્મકેન્દ્રી હોય છે, જેને આપણે ઇન્ટ્રોવર્ટ પર્સનાલિટી પણ કહી શકીએ છીએ. પોતાના તરફ જ ધ્યાન આપવું, પોતાનું જ કરવું, પોતે જેમ લાગે એમ કરવું, પોતે જે કરે છે એ સાચું છે એમ માનવું, તે પોતે સ્વાર્થી હોય છે. પોતાના તરફ અન્ય વ્યક્તિ ધ્યાન આપ્યા કરે એવું ઈચ્છે છે, પણ એ બીજી વ્યક્તિને એ સ્વીકારતી નથી, બીજી વ્યક્તિને મદદરૂપ થતી નથી. વ્યક્તિનો વાસ્તવિક જગત સાથેનો સંપર્ક પોતાના વ્યવહારો દ્વારા એ જાળવી રાખે છે, પણ એ સારી રીતે બાંધી શકતી નથી વ્યવહાર, એટલે સંબંધો પણ એ સારી રીતે બાંધી શકતી નથી. કારણ કે એ સેલ્ફિશ છે, એને કોઈ મદદ કરે એ ઈચ્છે છે, પણ પોતા દ્વારા કોઈની મદદ થાય એવું એ ઈચ્છતી નથી. તો આ એક સૌમ્ય મનોવૃત્તિનું મહત્વનું લક્ષણ છે. આવી વ્યક્તિઓ અતિશય સંવેદનશીલ હોય છે, એટલે કે સંવેદનશીલતાનું પ્રમાણ છે, સેન્સિટિવ, એનું પ્રમાણ બહુ વધારે હોય છે. એ વાત વાતમાં ચીડાઈ જાય, એ વાત વાતમાં ગુસ્સે થઈ જાય છે, ચિંતા કરી બેસે છે, કોઈ પણ વ્યક્તિનું માની લે, સૂચનવશ હોય છે. જે વ્યક્તિ કે એનું માની લે, બરાબર છે એમ કરીને સ્વીકારી લે કોઈ પણ જાતની સાબિતી કે એના કોઈ પુરાવા વગર, તો એ સતત સૂચનવશ. તો એને કારણે વ્યક્તિ છે એ તરત કોઈકને કહેવામાં આવી જાય છે, તો એ પણ બહુ મહત્વની વાત ગણાય છે. ઘણીવાર એવું થાય કે ભયગ્રસ્ત કે ચિંતાશીલ બની જતી હોય છે. આવી વ્યક્તિઓને કાર્ય કરવાની અસમર્થતા અથવા તો એ દબાણ સહન કરવાની એનામાં અશક્તિ જોવા મળે છે. આવી વ્યક્તિઓ પોતે શારીરિક રીતે સક્ષમ હોય છે, એ બૌદ્ધિક રીતે પણ શક્તિશાળી હોય છે, પણ એ સાદા કે સરળ અથવા તો પોતાની શક્તિ પ્રમાણેના કાર્યો પણ એ કરી શકતી નથી, અટકી જાય છે, નિષ્ફળ જાય છે અને પછી પડતા મૂકી દે છે. એટલે બધા પ્રકારની શક્તિ હોવા છતાં પણ એ તે કાર્ય કરવામાં નિષ્ફળ નીવડે છે. આવી વ્યક્તિનું બીજું એક લક્ષણ અપુખ્તતા જોવા મળે છે, એ મેચ્યોર નથી, એ અપુખ્ત વ્યક્તિ હોય છે. તેનામાં જુદા જુદા જે વિકાસ છે વ્યક્તિમાં, જે ઉંમર પ્રમાણે વૃદ્ધિ અને વિકાસ થતા જોવા મળે, એ વિકાસ ઓછા પ્રમાણમાં હોય છે. એનો સામાજિક વિકાસ, એનો આવેગિક વિકાસ એ ઓછો થયેલો હોય છે, અને તેને કારણે એના આંતરિક આવેગોમાં અસ્થિરતા જોવા મળે છે. મેં તમને અગાઉ એ વાત કરી હતી કે એબનોર્મલ વ્યક્તિની, કે ઉંમર પ્રમાણેનું જો વર્તન વ્યક્તિ કરે તો એ સાધારણ છે, પણ ઉંમર પ્રમાણેનું જો વર્તન ન થાય તો એ અસાધારણ ગણાય છે. એ કોઈ 25 વર્ષની વ્યક્તિ છે, એ કોઈ વસ્તુ ના આપવાથી રડે કે જમીનમાં આડોટે, એકદમ જીદ પકડી લે, મારામારી કરે, ગુસ્સે થઈ જાય, તો એ સૌમ્ય મનોવિકૃતિનું લક્ષણ છે. એનામાં એ મેચ્યોરિટી જોવા મળતી નથી, પુખ્તતા જોવા મળતી નથી. એટલે વ્યક્તિએ પોતાની ઉંમર
જાતિ સંસ્કૃતિ પ્રદેશ સાથે એનું વર્તન કરવું જોઈએ એ બહુ મહત્વનું છે. બીજી આવી વ્યક્તિ છે એની અંદર માનસિક અને શારીરિક લક્ષણો રોગના સાથે જોવા મળે છે, જે મનોદૈહિક વિકૃતિ તરીકે ઓળખાય છે. એને કોઈ પણ જાતનો શરીરમાં દુખાવો નથી, છતાં પણ તે શારીરિક મુશ્કેલીની ફરિયાદ કરે છે, જેનો અવયવિક આધાર કોઈ જણાતો જ નથી, એને કંઈ જ નથી, છતાં પણ લોકો એને મદદરૂપ થાય, લોકો એના તરફ ધ્યાન આપે એ પ્રમાણે શરીર આખું દુખવાની ફરિયાદ કરે છે. એ માથું દુખવાની વાત કરે કે આંખનો દુખાવો, કાનનો દુખાવો, બહેરાપણું છે એવી ફરિયાદ કરે છે. પણ વાસ્તવિક રીતે તો એનામાં કોઈ જાતની એવી અશક્તિ અથવા તો એવી ખામી છે જ નહીં, છતાં પણ એ આવું વર્તન કરે છે. એટલે કે શારીરિક અને માનસિક બાબતોની વાત એની અંદર વધારે જોવા મળે છે. આગળ વધીએ તો આવી વ્યક્તિઓ પોતાની જાત માટે જુદી જુદી બચાવ પ્રયુક્તિઓ જેવી કે યૌક્તિકીકરણ, પ્રક્ષેપણ વગેરેનો સહારો લે છે. આપણે બચાવ પ્રયુક્તિના પ્રકારો જોશું ત્યારે એની ચર્ચા કરવાના છે. યૌક્તિકીકરણ એટલે કે કોઈ પણ નિષ્ફળતા પાછળ સાચું ને બદલે સારું કારણ આપવું, એટલે સમાજમાં સારું લાગી જાય, તાત્કાલિક સારું લાગી જાય, પણ પાછળ જતાં એ સાચી વાત ખબર પડે ત્યારે મુશ્કેલી થાય. પણ અત્યારે હાલના સંજોગોમાં એ સારું કારણ આપી દેવામાં આવે છે, એ યૌક્તિકીકરણ છે. પ્રક્ષેપણ છે, એ એક જાતનું દોષારોપણ ગણાય છે. પોતાની ભૂલ હોય, પોતાની નિષ્ફળતા છે, છતાં વાંક આપણે કાં પરિસ્થિતિ, વ્યક્તિ કે સંજોગનો કાઢીએ છીએ, તે પ્રક્ષેપણ છે, આરોપણ કરીએ છીએ. ખબર જ છે કે આપણો વાંક છે, છતાં પણ આપણે બીજી વ્યક્તિનો વાંક કાઢીએ છીએ. પરીક્ષામાં મોડા પહોંચી ત્યારે આપણે કોઈ પરિસ્થિતિનો વાંક કાઢીએ છીએ, કોઈ નિર્જીવ વસ્તુનો વાંક કાઢીએ છીએ, પેન બગડી ગઈ હતી અથવા બસ મોડી આવી, ટ્રાફિક વધારે થયો એને કારણે હું પહોંચી ન શક્યો કે શકી. તો આ બધી બાબતો છે એ બચાવ પ્રયુક્તિ છે, દોષારોપણ છે, પ્રક્ષેપણ છે. તો આવી વ્યક્તિઓ છે એ પોતાની જાત માટે કે સમાજના અન્ય માનવી માટે ભયજનક નથી હોતી, પણ એ આવી બચાવ પ્રયુક્તિનો ઉપયોગ સતત કર્યા કરે છે. તેના વ્યવહારો છે એ અનિચ્છનીય છે, પણ અન્ય વ્યક્તિ માટે મુશ્કેલી ઊભા કરતા નથી, એ બહુ મહત્વની વાત છે. ખાસ કરીને ધ્યાનભંગ, અસાધારણ અકારણ ભય, વિકૃત ચિંતા, વ્યગ્રતા, અનિંદ્રા એટલે ઊંઘ ના આવવી, શ્વાસ લેવાની તકલીફ, બેચેની, માથાનો દુખાવો, થાક, હૃદયના ધબકારા વારંવાર વધી જવા, તાવ આવી જવો, શરીર ઠંડુ પડી જવું વગેરે બાબતો આવી વ્યક્તિઓમાં જોવા મળે છે, અને એને કારણે માનસિક સમતુલા ગુમાવે છે. પણ આવી સ્થિતિ છે એ એના થોડા સમય માટે જ હોય છે, એ રેગ્યુલર એવું હોતું નથી. પણ આવી વ્યક્તિના આંતરવૈયક્તિક સંબંધો ગૂંચવાયેલા અને અસંતોષ ધરાવતા અવ્યવસ્થિત હોય છે. તેનામાં વિવિધ પ્રકારના માનસિક સંઘર્ષ પણ જોવા મળે છે, અને તેને કારણે એ તર્ક વગરની ફરિયાદો કર્યા કરે છે. સમાજમાં તેમની કંઈ ગણતરી થતી નથી, અને પોતે સમાજ માટે ઘણા ઉપયોગી છે છતાં પણ કોઈને બોલાવતું નથી, એવી વાતો એ કર્યા કરે છે. સામેવાળી વ્યક્તિ તરફથી પ્રેમની અપેક્ષા રાખે છે, પણ પોતે કોઈને પ્રેમ આપી શકતી નથી, અને પોતાની પ્રવૃત્તિઓમાં પણ એ અવ્યવસ્થિત અથવા તો વિસંવાદિતતા વચ્ચે જીવે છે, પણ એને રોકી શકતી નથી. આમ સૌમ્ય મનોવિકૃતિ ધરાવતી વ્યક્તિઓ છે એ એકદમ દુઃખી અને અસંતોષી હોય છે. પોતાની ભૂલો માટે અન્યને જવાબદાર ગણાવે છે. સ્વાર્થી હોવાથી એ બીજા સાથે કોઈ પણ જાતના સંબંધો ન જાળવવાને કારણે જીવનની જે આનંદ છે જીવનનો એ મેળવી શકતી નથી. તો મિત્રો, એવું છે કે સૌમ્ય અને તીવ્ર મનોવિકૃતિ વચ્ચે આ જ મહત્વનો તફાવત છે. એમાં કક્ષા કે પ્રમાણનો તફાવત વધારે રહેલો છે. તીવ્ર
એટલે સાયકોટિક ડિસઓર્ડર જેને કહેવાય છે, કે જે વધારે પ્રકારની ગંભીર વિકૃતિ ગણાય છે. આપણે તીવ્ર મનોવિકૃતિના પ્રકારોની ચર્ચા પણ કરવાના છે, પણ સૌમ્ય અને તીવ્ર મનોવિકૃતિ વચ્ચે વ્યક્તિત્વની બાબતમાં તફાવત 100% જોવા મળે છે. જે સૌમ્ય વ્યક્તિ ધરાવતી હોય એ સામાન્ય રીતે અહમ કે ઉપરી અહમ કે નિમ્ન અહમ વચ્ચે સમતુલા જાળવે છે. જ્યારે તીવ્ર મનોવિકૃતિના રોગીઓ કે દર્દીઓમાં આવો વ્યવહાર છે એ અસામાજિક હોય છે, એ વ્યક્તિત્વમાં સમાયોજન સાધી શકતી નથી અને કોઈ વચ્ચે સંબંધ પણ જોવા મળતો નથી. એવું પણ કહેવામાં આવે છે કે સૌમ્ય મનોવિકૃતિના રોગીઓમાંથી ફક્ત 5-6% રોગીઓના માતા પિતા તીવ્ર મનોવિકૃતિથી પીડાતા હોય છે. સૌમ્ય મનોવિકૃતિમાં ફક્ત રોગીના વ્યક્તિત્વના એક ભાગને અસર થાય છે, જ્યારે તીવ્ર મનોવિકૃતિમાં વ્યક્તિનું વ્યક્તિત્વ છિન્નભિન્ન થઈ જતું જોવા મળે છે. એટલે બંને વચ્ચે આ પ્રકારની કમ્પેરિઝન કે તફાવત જોવા મળે છે. તીવ્ર મનોવિકૃતિના દર્દીઓને માનસિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં જ દાખલ કરવામાં આવે છે, એને ઘરેથી કોઈ સલાહ કે માર્ગદર્શન આપવામાં આવતું નથી, કારણ કે તેનું સંપૂર્ણ વ્યક્તિત્વ અસ્થિર થઈ ગયેલું હોય છે, અસંગઠિત થઈ ગયેલું હોય છે અને વ્યક્તિ પોતાનો પ્રભાવ પણ ખોઈ બેસતી હોય છે. જ્યારે સૌમ્ય મનોવિકૃતિના દર્દીઓ છે એ પોતાની જે ક્રિયાઓ છે એના તરફ એને ભાન છે, સભાન છે, પણ એ નુકસાન કરતા નથી, એ વસ્તુ મહત્વની છે. સૌમ્ય મનોવિકૃતિનો દર્દી કંઈક અંશે પોતાની જાત ઉપર નિયંત્રણ રાખી શકે છે, પોતાના જીવન વ્યવહારો પણ ચલાવી શકે છે, પણ તીવ્ર મનોવિકૃતિના દર્દીઓ છે એ આવું કોઈ પણ નિયંત્રણ લાગણી કે પ્રેરણા કે આવેગ ઉપર રાખી શકતા નથી. એને પોતાની પ્રાથમિક જરૂરિયાતોની પણ ખબર હોતી નથી, એ ગમે તે સમયે ગમે ત્યારે ગમે તે કરી બેસે છે, કારણ કે એ સંપૂર્ણ અસ્થિર પ્રકારનું માનસ ધરાવે છે. સૌમ્ય મનોવિકૃતિના દર્દીઓ સાથે આપણે વિચારોનું આદાન પ્રદાન કરી શકીએ છીએ, સંપર્ક પણ સાધી શકીએ છીએ, એને માર્ગદર્શન પણ આપી શકાય છે, પણ તીવ્ર મનોવિકૃતિના દર્દી માટે આ બધું અસંગત છે. એ કોઈ પણ સાથે વાતચીત કરે ત્યારે ગમે તે પ્રકારના વાક્યો કે વિધાનો બોલતા હોય છે જેની એને ખબર પણ નથી હોતી. તો આ રીતે સૌમ્ય મનોવિકૃતિના લક્ષણો અને તીવ્ર મનોવિકૃતિ કેવા પ્રકારની હોઈ શકે છે એની વાત આપણે થોડી કરી ગયા. હવે આપણે જ્યારે વાત કરવાના હશું ત્યારે આપણે એના પ્રકારોની વાત કરવાના છીએ. એવું પણ કહેવાય છે કે સૌમ્ય મનોવિકૃતિના રોગીમાં સૂઝ શક્તિ અથવા આત્મસૂઝ સારી હોય છે, તેનામાં આત્મવિશ્વાસ, આત્મશ્રદ્ધા, આત્મબળ જો વિકસાવવામાં આવે તો એ સામાન્ય સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. કોઈ પણ જાતના ઉપચાર વગર એ સાજી કે સારી થઈ જાય છે, કારણ કે એ ગંભીર પ્રકારની બીમારી નથી. પણ તીવ્ર મનોવિકૃતિના દર્દીઓ છે એને ફરજિયાત રીતે ઉપચાર કરવો પડે છે અને એના માટે જે થેરાપી છે, સાયકોથેરાપી, એની અંદર જે ઉપચાર બતાવવામાં આવ્યા છે કે આંચકા ઉપચાર, એટલે વિદ્યુત આંચકા ઉપચાર, ઇન્સ્યુલિન, ઘેન ઉપચાર, ઔષધો દ્વારા ઉપચાર વગેરે પ્રકારના ઉપચારો આપીને જ એને સાજો કરવાનો પ્રયત્ન કરાય છે, પણ તે દર્દી સંપૂર્ણ સાજી થઈ શકતી નથી, કારણ કે દર્દીની માનસિક અવસ્થા એવી છે કે જે સંપૂર્ણ સ્વસ્થ થઈ શકતી નથી. તો આવી રીતે આ બંને પ્રકારોની વાત આપણે કરી ગયા. વર્તમાન સમયમાં તીવ્ર મનોવિકૃતિના દર્દીઓ છે એ વધારે પ્રમાણમાં જોવા મળે છે, કારણ કે સ્ટ્રેસ ખૂબ વધી ગયો છે, મનોભાર ખૂબ વધી ગયો છે અને જીવન આખું સંઘર્ષ સાથે જોડાયેલું છે, જેને કારણે વ્યક્તિ પોતાની સમસ્યાઓ છે એ ઉકેલી શકતો નથી અને આવી પડતી મુશ્કેલીનો સામનો કરવામાં એને તકલીફ પડે છે. તો આ રીતે સૌમ્ય મનોવિકૃતિ એટલે શું અને એના લક્ષણોની વાત આપણે અહીંયા પૂરી કરીએ છીએ. થેન્ક યુ.